તમે તમારા સંતાનને બર્થડે ઉપર શું ગિફ્ટ આપશો? આજે જ મંદિરમાં એક વ્યક્તિ, એમના સંતાનનો જન્મદિવસ હતો એટલે આઈફોન લઈને આવ્યા કે સ્વામી આને જરા ચાંદલો કરી દો ને ગિફ્ટ. આઈ સેડ ઓકે ફાઇન નો ઇશ્યુઝ. એટલે ભગવાનને ધરાવીને મેં એને આમ ચાંદલો કરી દીધો આઈફોનનો. મેં કહું તમે એને આઈફોન આપો એના વિરોધમાં હું નથી. એની ઉંમર કેટલી છે? તો કે સ્વામી 13. મેં કહું ડેન્જરસ. તમે આને નેટ આપવાનો છે ફોન ઉપર? તો કે હા. મેં કહું યુ આર લુઝિંગ યોર ચાઇલ્ડ. પછી મેં એમને પ્રસંગ કહ્યો એ મારે તમારા બધા સાથે શેર કરવો છે. નાવ લિસન વેરી કેરફુલી. આઈફોન કોને શોધ્યો? બોલો. સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સ કેન્સરના લીધે મૃત્યુ પામ્યા હમણાં 2-1.5 વર્ષ પહેલા. સ્ટીવ જોબ્સ જે એપલ કંપનીના સીઈઓ એન્ડ એક્ઝિક્યુટિવ ચેરમેન, આ વ્યક્તિ આ કંપનીને ક્યાં પહોંચાડી દીધી? ધી નંબર 1 કંપની ઇન ધ વર્લ્ડ વેન ઇટ કમ્સ ટુ રેવન્યુ જનરેશન. અત્યારે એપલનું રેવન્યુ છે $1400 અબજ, વિચ ઇઝ મોર દેન ધ ઇન્ડિવિજ્યુઅલ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ. એટલે 170 દેશોની સરકારને બેસાડી શકે, ઉથલાવી શકે એટલી ક્ષમતા એપલ પાસે છે, એના એક્ઝિક્યુટિવ પાસે છે. ગમે તે આ 170 દેશોમાં મિનિસ્ટર્સ કોને બેસાડવા ને ન બેસાડવા એ આ લોકો નક્કી કરી શકે. આ ક્ષમતા સુધી સ્ટીવ જોબ્સે એ આ કંપનીને પહોંચાડી. હવે સાંભળજો, કેન્સરના લીધે એમનું મૃત્યુ થયું પછી એમના ખાસ મિત્ર નિક બોલ્ટન, જે ન્યુયોર્ક ટાઈમ્સમાં વર્ષો સુધી ચીફ રિપોર્ટર તરીકે રહ્યા, પછી સબ એડિટર સુધી પણ ગયેલા, એમણે જીવનચરિત્ર લખ્યું. જીવનચરિત્રનું નામ સિમ્પલ છે, સ્ટીવ જોબ્સ, કારણ કે એ નામ જ બહુ ટૂ બ્રાન્ડ નેમ છે. આ સ્ટીવ જોબ્સ નામનું પુસ્તક પ્રસારિત થયું લગભગ 1-1.5 વર્ષ થયું હશે. નિક બોલ્ટને આ પુસ્તકમાં લખ્યું છે કે એક દિવસ સ્ટીવ જોબ્સનો મારી પર ફોન આવ્યો કે કમિંગ સન્ડે ઇવનિંગ તમે ફેમિલી ઘરે આવો, આપણે સાથે ડિનર લઈએ, કારણ કે નાનપણના બંને મિત્રો. એટલે સ્ટીવ જોબ્સનું ફેમિલી, સ્ટીવ જોબ્સ એમના પત્ની અને એમના 2 સંતાનો, નિક બોલ્ટન એમના પત્ની અને એમના 2 સંતાનો બધા સાથે જમવા માટે બેઠા. નિક બોલ્ટન આ પુસ્તકમાં લખે છે કે વોઝ જસ્ટ સીઈંગ અરાઉન્ડ ધ હાઉસ એન્ડ આઈ વોઝ જસ્ટ લાઈક ઇમેજિનિંગ ધ વોલ્સ ઓફ સ્ટીવ જોબ્સ હાઉસ મસ્ટ બી લાઈક સ્ક્રીન્સ, ટચ સ્ક્રીન્સ. એટલે એને હસતા હસતા મજાક ચાલુ કરી કે સ્ટીવ મને તો એમ લાગતું હતું કે તારા ઘરમાં બધી દિવાલો છે ને એ બધી ટચ સ્ક્રીન હશે. મજાક કરી. બિલ્ડરો તો જ્યારે આપશે ત્યારે, આ તો અત્યારની વાત છે. એટલે જસ્ટ કેજ્યુઅલી આ વાત શરૂ કરી. સ્ટીવ જોબ્સ જમતા હતા. એમણે સ્ટીવ જોબ્સના સંતાનોને પૂછ્યું, નિક બોલ્ટને પૂછ્યું કે તમે કયો આઈફોન વાપરો છો? ત્યારે બંને સંતાનો નીચે જોઈ રહ્યા, જમવાનું ચાલુ રાખ્યું. નિક બોલ્ટન લખે છે કે એમની 13 વર્ષની દીકરી અને 11 વર્ષનો બાળક, એ બંને આમ ત્રાસી આંખે એના પપ્પા સ્ટીવ જોબ્સ સામે જોયું. નિક બોલ્ટને બહુ આશ્ચર્ય થયું. એટલે નિક બોલ્ટને સ્ટીવ જોબ્સે પૂછ્યું કે સ્ટીવ વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ? સ્ટીવ જોબ્સે કીધું કે તમે સંતાનોને પૂછો ને. આસ્ક ધેમ. ફરી વખત સંતાનોને પૂછ્યું કે કયો આઈફોન તમે ઉપયોગ કરો છો? નિક બોલ્ટન સ્ટીવ જોબ્સ નામની આ બાયોગ્રાફીમાં પ્રસંગ લખીને એક વાત લખે છે કે બંને સંતાનોએ મને કીધું કે વી હેવ નોટ ટચડ એન આઈફોન ઇન આર લાઈફ્સ. નિક બોલ્ટન કે મારા હાથમાંથી તો લગભગ આમ સ્પૂન છટકવા આવી ગઈ. શું વાત છે? તરત એને સ્ટીવ જોબ્સને પૂછ્યું, બંને મિત્ર નાનપણ એટલે તું ક્યારે બોલાવી શકે સ્ટીવ આ શું છે? તો કે યસ, કે તે તારા સંતાનોના હાથમાં આઈફોન નથી આપ્યો? તો કે આઈપેડ પણ નથી આપ્યું. દે હેવ નોટ ટચ્ડ, એ લોકોએ સ્પર્શ જ નથી કર્યો. નિક બોલ્ટને પૂછ્યું વાય? હવે સ્ટીવ જોબ્સ જે જવાબ આપે છે ને સાંભળજો. તમને એમ થાય છે ને કે તમારા સંતાનોને અમે આઈફોન આપીએ, i6, Samsung 6, S7 Edge, એ તમે એમ કહો છો ને આપીએ એમ. સ્ટીવ જોબ્સે જે ઉત્તર આપ્યો એ નિક બોલ્ટને આ જીવનચરિત્રમાં લખ્યું છે. સ્ટીવ જોબ્સ એવું બોલ્યા, હવે હું એમને વર્ડ ટુ વર્ડ કોટ કરું છું, લેટર ટુ લેટર. હા, સ્ટીવ જોબ્સ બોલ્યા, નિક, આઈ હેવ ક્રિએટેડ ધીસ ડેમન, આઈ નો ઇટ્સ ડેન્જરસ પાવર્સ ટુ સ્પોઇલ માય ચિલ્ડ્રન્સ ફ્યુચર.
આ રાક્ષસ મેં પેદા કર્યો છે એટલે મને ખબર છે કે આ રાક્ષસમાં મારા બાળકોનું ભવિષ્ય બરબાદ કરવાની તાકાત કેટલી છે. આ સ્ટીવ જોબ્સ બોલે છે, તમે એનું જીવનચરિત્ર વાંચજો. અને તમે એમ થાય કે ઓહો, મેં મારા દીકરાને જે આઈફોન આપ્યો અને મેં એમાં નેટ મૂકી આપ્યું, યુ આર લુઝિંગ યોર ચિલ્ડ્રન. જો હું આ ગેજેટ્સની વિરુદ્ધમાં નથી, પણ ઇટ ઇઝ નોટ ધ રાઈટ ટાઈમ ટુ ગીવ હિમ. તમારે એ ઉંમર એને મોબાઈલ ફોન આપો તો સિમ્પલ મોબાઈલ ફોન આપવાનો, ઇનકમિંગ આઉટગોઈંગ ફોન થાય, ઇનકમિંગ આઉટગોઈંગ મેસેજીસ થાય, નહીં તો આ પરિસ્થિતિ આવીને ઊભી રહી જશે. એ કોની સાથે વાત કરે છે, કેટલી કરે છે, કેવી કરે છે, કેવા છે, એના સંગ સોબત છે, એ તમને ક્યાં ખબર છે? એન્ડ યુ વિલ લુઝ યોર ચાઇલ્ડ. નિક બોલ્ટન આખો પ્રસંગ લખ્યો છે. આ જીવનચરિત્ર બહાર પડ્યું ત્યારે વાયર્ડ નામનું મેગેઝિન, જે ટેકનોલોજીની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું મેગેઝિન છે, એના 30 વર્ષ સુધી એડિટર રહ્યા એવા જેમ્સ એન્ડરસન, એમણે પણ આ પ્રસંગને સમર્થન આપ્યું. જેમ્સ એન્ડરસને લખ્યું કે મને પણ એક વખત સ્ટીવ જોબ્સે ઘરે જમવા માટે ફેમિલી ડિનર ઉપર બોલાવેલો, અને ત્યારે મારે પણ આ જ પ્રસંગ બનેલો, અને એમના સંતાનોએ કોઈ દિવસ આઈફોન કે આઈપેડ નથી વાપર્યું જાણીને મને પણ અત્યંત આશ્ચર્ય થયેલું. અને એની પરથી પ્રેરણા લઈને દુનિયાનું સૌથી નંબર 1 ટેકનોલોજી મેગેઝિન વાયર્ડ, WIRED, એના એડિટર ઇન ચીફ જેમ્સ એન્ડરસને પ્રેરણા લીધી સ્ટીવ જોબ્સમાંથી, અને એમના 5 સંતાનો ઇન ધ એજ ગ્રુપ ઓફ 7 to 15, 5 સંતાનોને જેમ્સ એન્ડરસન એમના ધર્મપત્નીએ સાથે બેસીને સમજાવ્યા. 5 સંતાનોએ ખૂબ પ્રેમથી એમના આઈફોન સરેન્ડર કરી દીધા, અને આજે એમના પહેલા 2 સંતાનો ન્યુરોલોજી અને ફાર્મસીમાં માસ્ટર્સ ભણે છે. તો આવી રીતે આવા મા બાપ સજાગ છે. જો એ સજાગ નહીં રહો તો આ જે બાળક હતો, આ જે યુવાન હતો, એવા યુવાનો તમારા ઘરમાં તૈયાર થશે. આ તો ઠીક છે એક ઇમોશનલ પ્રસંગ બની ગયો ને યુવાન પાછો વળી ગયો, પણ ધારો કે ઇમોશનલ પ્રસંગ ન બન્યો હોત તો તેમને તો આખી જિંદગી સફર થવાનું જ હતું. એટલે યુ નીડ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન. એને સમય આપીને તમે આ બધી વાતો એને સંસ્કારિત કરો.